હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ્વત કુલરાતા વાપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બેઝિક મેથેમેટિક્સનો આગળના ભાગમાં આપણે જોયું હતું ત્રિકોણમિતિ વિશે, જેના ખૂણાઓ વિશેની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ત્રિકોણમિતિનો જે બેઝિક ભાગ જે તમે 10મા ધોરણમાં શીખેલા હતા તે અને થોડું 11મા લેવલનું આપણે જોઈશું કે 11મા ધોરણમાં ત્રિકોણમિતિમાં એવો કયો નવો કિસ્સો ઉમેરાઈ જાય છે કે જેનાથી તમને ગણતરી કરવામાં થોડી સરળતા પડી જાય છે. ઠીક છે, તો બેઝિક ત્રિકોણમિતિ આપણે ચાલુ કરીએ છીએ જે આપણે 10મા ધોરણની ચર્ચા કરી હતી. તો તેની જો વાત કરું મેં ત્રિકોણમિતિની પહેલાં તો સૌ પ્રથમ ત્રિકોણમિતિ આવે એટલે કાટકોણ ત્રિકોણ આવી જાય. આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણ માટે જ આ ત્રિકોણમિતિ આપણે મેળવેલી હતી. તો ધારો કે મારા પાસે આ એક કાટકોણ ત્રિકોણ છે, આ છે મારો ખૂણો A, ખૂણો B અને લઈ લો ખૂણો C. હવે તમે કયા સંદર્ભમાં મેળવો છો તે છો. મેં ધારો કે બધું ખૂણા A માટે મેળવવા માગું છું, ખૂણો A માટે આ મારો મુખ્ય ખૂણો છે. તો આ કહેવામાં આવે છે ખૂણા Aની સામેની બાજુ, આને કહેવામાં આવે છે ખૂણા એની પાસેની બાજુ, અને આ તમારું બની જાય છે કર્ણ. એટલે કે તમારે યાદ રાખવાનું છે કે ખૂણા એના સંદર્ભમાં એ પાસેની બાજુ થઈ જશે, એ બી બીસી થઈ જશે તમારી સામેની બાજુ, અને એસી બની જશે તમારો કર્ણ. ચાલો વાત આવે કે આપણે આના પરથી ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવેલા હતા. ધારો કે આપણા પાસે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણા પાસે હતા. એક હતું સાઈન એ, બીજું હતું મારા પાસે કોસ એ, પછી હતું મારા પાસે ટેન એ, પછી મારા પાસે હતું કોટ એ, પછી મારા પાસે હતું સેક એ, અને લાસ્ટમાં મારા પાસે હતું કોસેક એ. આ ત્રણ, આ ટોટલ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે જેના પરથી આપણે સંદર્ભમાં કાટકોણ ત્રિકોણના સંદર્ભમાં બધું આપણે મેળવવાનું છે. ધારો કે સાઈન એની વાત કરું તો સાઈન એનો ગુણોત્તર આવે કે એ શું આવે, સામેની બાજુ ભાગ્યા કર્ણ આવી શકે. આ કિસ્સો આપણને યાદ રાખવા કીધેલો છે તમને ઓલરેડી. કોસની વાત કરું તો એ આવે પાસેની બાજુ ભાગ્યા કર્ણ આવતું હતું. ટેનની વાત કરું તો એ આવતું હતું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવતું હતું. તે જ રીતે કોટની વાત કરું તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ આવે હતું. સેકની વાત કરું તો કર્ણના છેદમાં શું આવતું હતું, પાસેની બાજુ આવતું હતું. અને કોસેકની વાત કરું હતું તો એ આવતું હતું મારા પાસે કર્ણના છેદમાં સામેની બાજુ. આ બધા કિસ્સા આપણે 10મા ધોરણમાં શીખેલા છે, સામેની બાજુ ભાગ્ય કર્ણ, પાસેની બાજુ ભાગ્ય કર્ણ. તે હિસાબે તમારે યાદ રાખવાના છે શાક પાક અને સાપ. તો તેના રીતે તમે જો યાદ રાખો, શાક એટલે કે સામેની બાજુ કર્ણ સાઈન, પાક કોસ, સાપ ટેન. પછી તેનું વ્યસ્ત કરતા જાઓ તો જો ઉલટું કરો તો કોટ મળે, આનું ઉલટું કરો એટલે તમને સેક મળે, અને આનું ઉલટું કરો એટલે તમને શું મળી જાય, કોસેક મળી જાય. એટલે એના પરથી આપણે શું મેળવેલા હતા, ત્રિકોણમિતિય ગુણોત્તરોના સંબંધો મેળવેલા હતા. કયા કયા સંબંધ મેળવેલા હતા કે જો મારે સાઈન એને લખવાનું હોય તો એને મેં લખી શકું છું એકના છેદમાં કોસેક એ લખી શકતો હતો, અથવા મેં લખી શકતો હતો કોસેક એ બરાબર એકના છેદમાં સાઈન એ, અથવા મને ત્રીજું શું મળતું હતું કે સાઈન એ ગુણાકારમાં કોસેક એ બરાબર શું થઈ જશે, એક થઈ જશે. પેલો નીતિ સમા મળેલો હતો તેના પરથી જ મને કોસ એ ને લખી શકું છું વ્યસ્ત છે કોનો, સેકનો વ્યસ્ત મળેલો મને, અથવા તો સેક એને લખી શકું છું મેં એ કોનો વ્યસ્ત થઈ જશે, કોસનો વ્યસ્ત થઈ જશે. અને છેલ્લે મને મળેલું હતું કે કોસ એ ગુણાકારમાં સેક એ બરાબર પણ શું મળતું હતું, મને એક મળતો હતો. આ કિસ્સો મારા પાસે અવેલેબલ છે. ત્યાર પછી ટેન અને કોટ માટે કે ટેન થીટાને તમે સોરી ટેન એ લઈ લઈએ આપણે, તો ટેન એને તમે એકના છેદમાં કોટ એ પણ લખી શકો છો, અથવા તમે સાઈન એના છેદમાં કોસે લખી શકતા હતા. તે જ રીતે જો મારે કોટ એને લખવાનું હતું તો એકના છેદમાં મેં એને ટેન એ પણ લખી શકતો હતો, અથવા કોસ એના છેદમાં સાઈન એ પણ લખી શકું છું. અને તેના પરથી આપણને નીચે સાંભળેલો હતો કે ટેન એ ગુણાકારમાં કોટ એ બરાબર એક. આ એક નિર્દેશમ આપણે મેળવેલો હતો. ત્યારબાદ આપણે બીજા નિર્દેશમ શીખેલા હતા કે સાઈન સ્ક્વેર એ વત્તા
cos square a बराबर 1 મળેલું હતું આના પરથી તમે sin square ને જો લખવા માંગતા હતા sin square a તો એને શું લખતા હતા 1 minus cos square a લખતા હતા અથવા cos square a લખવું હોય તો તમે શું લખતા હતા 1 minus sin square a ચલો તે રીતે બીજું શું મળતું હતું આપણે કે sec square a minus tan square a બરાબર 1 મળતું હતું અથવા તમે sec square a ને લખી શકતા હતા 1 plus tan square a અથવા તમારે જો tan square a લખવું હતું તો તમે તેને લખી શકતા હતા sec square a minus 1 અને ત્યારબાદ એક છેલ્લો નિતેશન તમે જોઈ લો તો 10માં પછી જે કિસ્સો બાકી છે તે છેલ્લે લઈશું પછી આપણા પાસે હતું cos x square a minus cot square a તો એનો આન્સર પણ શું આવતો હતો પણ તે જ રીતે મારે જો cos x square લખવું હતું cos x square a તો એને મેં લખી શકતો હતો 1 plus cot square a લખી શકતો હતો અને લાસ્ટમાં જો મારે cot square a નું મૂલ્ય જોઈતું હતું તો cot square a શું બનતું હતું મારા પાસે cos x square a minus 1 જો 90 minus theta ને એવાળો કેસ જો નથી લીધો કારણ કે તેને મેં બીજા એક કિસ્સામાં ઉમેરી દેવા પણ આ કિસ્સા તમે એવા છે જે તમે નિત્યસમ શીખેલા છો આ નિત્યસમ તમે ગુણધર્મ પરથી શીખેલા હતા આ નિત્યસમ આપણે કાટકોણ ત્રિકોણ પરથી મેળવેલો હતો કે કેવી રીતે તમે ત્રિકોણમિતિના કિસ્સાઓનો ઉપયોગ કરીને આ બધા મૂલ્ય મેળવી શકો છો એટલે આ બધી ક્રિયા તમે શીખેલી છે આ તમારે બધું યાદ રાખવાનું હતું તે પાછો તમને મેં કહ્યું તેમ 11માં ધોરણમાં તમને ભૌતિક વિજ્ઞાનમાં ગણિતમાં બંનેમાં આ કામ લાગવાનું છે એટલે તમારા માટે આ કિસ્સો ખૂબ જ અગત્યનો છે અને આ બધું તમે શીખેલા છો ઓલરેડી એટલે એમાં વાંધો આવશે નહીં ત્યારબાદ બીજો કિસ્સો જે આપણે શીખેલા હતા કયો વિશિષ્ટ મૂલ્યોના કિસ્સા વિશિષ્ટ મૂલ્ય માટેના કિસ્સા આપણે શીખેલા છે વિશિષ્ટ મૂલ્ય એટલે કયા કયા ખૂણાઓ માટે વિશિષ્ટ ખૂણાઓ માટે આપણે કોષ્ટક બનાવવાની રીત શીખેલા છે પાછો એકવાર રિવિઝન આપી દેવા એટલે તમને ખ્યાલ આવશે કેવી રીતે તમને મળશે અને એમાં આ નિત્યસમનો આપણે ઉપયોગ કરેલો હતો જેથી વધારે કરીને આપણને જવાબ મળતો હતો ચલો વિશિષ્ટ ખૂણાઓ માટે આપણા પાસે સાઈન છે કોસ છે ટેન છે પછી મારા પાસે કોટ છે સેક અને મારા પાસે બીજું શું છે કોસેક વિશિષ્ટ ખૂણામાં આપણે ઝીરો અંશ હવે ઝીરો અંશને મારે રેડિયનમાં લખવું હોય તો રેડિયનમાં થાય મેં કીધેલું તો ઝીરો અંશને પહેલામાં કરો કે રેડિયનમાં બંનેનો આન્સર શું આવે છે સમાન અહીંયા રેડિયન મૂલ્ય હવે યાદ રાખવાનું છે ચલો બીજું આવે છે મારા પાસે ત્રીસ અંશ ત્રીસ અંશનું રેડિયન મૂલ્ય તમે મેળવશો તો તમને મળશે પાઈ બાય સિક્સ ચલો ત્યાર પછી અહીંયા લખી દઉં છું સાઈડમાં એટલે તમને એને પાઈ બાય સિક્સ લખી શકો અથવામાં એટલે કાઉન્સમાં લખીએ ત્રીસ અંશ લખી દઉં અથવા પાઈ બાય સિક્સ લખી દઉં ચાલી જાય બંનેમાંથી કોઈ બી એક લખવાનું છે ચલો પછી તે રીતે તમને પિસ્તાલીસ અંશ મળશે અથવા તેને તમે લખી શકો છો રેડિયન માપમાં પાઈ બાય ફોર તે રીતે તમને બીજું મૂલ્ય મળશે સાઠ અંશ જેને તમે રેડિયનમાં લખી શકો છો પાઈ બાય થ્રી પછી તમને મળેલું વસ્તુ નેવ અંશ કે જેનું તમે રેડિયન મૂલ્ય લખી શકો છો પાઈ બાય ટુ રેડિયનમાં આપણે રૂપાંતર કેવી રીતે કરવાનું તે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું જ છે તો તેના પરથી મેં બધાના રેડિયન માપેલા છે ચલો હવે આમાં મૂલ્ય કેવી રીતે મેળવવાના છે જો તમને યાદ નહીં આવે તમે કીધેલું તમારે પહેલાં શું લખવાનું અહીંયા ઝીરો લખવાનું પછી એક લખવાનો બે લખવાનું ત્રણ લખવાનું અને પહેલાં શું લખવાનું ચાર આ પેન્સિલથી કરતા તાકે મૂલ્ય લખી શકું પછી બધાને ભાગ્યા ચાર કરો બધાને ભાગ્યા શું કરવાનું ચાર અને પછી તમારે બધાનો શું લઈ લેવાનો વર્ગમ આ પહેલી શરત બનાવવા માટેની શરત છે સાઈનનું શસ્ત્ર બનાવવાનું છે ચલો ઝીરો માટે કરો એટલે આ તો તમારું શું બની જાય ઝીરો બનવાનું વનનું વર્ગમૂળ એક અને ચારનું વર્ગમૂળ બે એટલે આ થઈ જવાનું એકના છેદમાં બે એકના છેદમાં બેનું વર્ગમૂળ એટલે તમને મળશે એકના છેદમાં વર્ગમૂળ બે અહીંયા વર્ગમૂળ ત્રણ એઝ ઇટ ઇઝ અને ચારનું વર્ગમૂળ કેટલું આવશે બે ચાર 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 ભાગ્યા ચાર એટલે કે એક અને એકનું વર્ગમૂળ શું આવી જાય આપણા પાસે એક આ કિસ્સો તમે શીખેલો હશે કે કેવી રીતે તમે આ ત્રિકોણમિતિના મૂલ્યો બનાવી શકો છો એટલે કે તમારા પાસે હવે બધા મૂલ્ય આવી ગયા કે જો તમારે વિશિષ્ટ મૂલ્યો મેળવવાના હતા તો આપણને શું મળ્યું પહેલાં મેં કીધું તેમ પહેલું આવ્યું ઝીરો પછી મળે એકના છેદમાં બે પછી મને મળશે એકના છેદમાં વર્ગમૂળ બે પછી મને મળ્યું વર્ગમૂળ ત્રણના છેદમાં બે અને લાસ્ટમાં મને મળે છે એક હવે જ્યારે તમે કોસનું ટેબલ બનાવો તો ઉલટા ક્રમમાં લખવાનું ચાલુ કરવાનું ત્યાંથી ઉલટા ક્રમમાં લખો એટલે તમને શું જોવા મળશે જો અહીંયા એક પછી શું જોવા મળશે જો વર્ગમૂળ ત્રણના છેદમાં બે વર્ગ એકના છેદમાં વર્ગમૂળ બે એકના છેદમાં બે અને શું આવી જાય ઝીરો ખ્યાલ આવી ગયો ચલો ટેનની વાત કરું તો ટેનને મેં સાઈનના છેદમાં કોસ લખી શકું ને એટલે બીજા કિસ્સા માટે મારે શું કરવાનું બધાનો ભાગાકાર કરવાનો છે આ રીતે ચલો ઝીરોના છેદમાં એક એટલે ઝીરો આવી ગયો એટલે આ કિસ્સો નીકળી ગયો
चलो आना छेद में आ करो એટલે આ બે બે કેન્સલ એટલે તમને આ કિસ્સામાં જવાબ શું જોવા મળશે 1 ના છેદ માં વર્ગમૂળ 3 અહીંયા તો બંને મૂલ્ય સમાન છે એટલે કેન્સલ થઈને તમને અહીંયા જો જવાબ મળશે 1 જવાબ જોવા મળશે અહીંયા ત્યારબાદ અહીંયાથી બે બે કેન્સલ કરશો એટલે તમને મળશે વર્ગમૂળ 3 1 ના 0 સીધોમાં અહીંયા 1 ના છેદ માં 0 તો અ વ્યાખ્યાયિત તમને જોવા મળે અ વ્યાખ્યાયિત મને અહીંયા જોવા મળશે કારણ કે 1 ના છેદ માં 0 આવે છે ચલો cot એટલે tan નું વ્યસ્ત એટલે કે આને લખવું પડે 1 ના છેદમાં 0 1 ના છેદમાં 1 વર્ગમૂળ 3 આ રીતે આખો વ્યસ્ત લખતા જાઓ ચલો 1 ના છેદમાં 0 એ રીતે યાદ નહીં આવે તો શું કરવાનું cot નું રિવર્સ લખો જો cot નું રિવર્સ એટલે અહીંયા શું આવશે મારા પાસે અવ્યાખ્યાયિત અહીંયા આવશે વર્ગમૂળ 3 અહીંયા આવશે 1 અહીંયા આવશે 1 ના છેદમાં વર્ગમૂળ 3 અને અહીંયા શું આવી જશે મારા પાસે 0 ખ્યાલ આવી ગયો cot નું વ્યસ્ત લખો ચલો હવે sec લખવાનું છે sec ને તમે શું લખતા હતા 1 ના છેદમાં cos એટલે આનું વ્યસ્ત લો તો 1 ના છેદમાં 1 એટલે 1 1 ના છેદમાં 3 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 3 ના છેદમાં 2 ને લખી શકો છો 2 ના છેદમાં વર્ગમૂળ 3 આ થઈ જશે વર્ગમૂળ 2 અને આ થઈ જશે તમારા પાસે 2 અને આ પાછું શું આવશે મારા પાસે અવ્યાખ્યાયિત 1 ના છેદમાં 0 થશે ને આનું વ્યસ્ત લેવાનું એટલે આને છેદમાં લઈ જવાનું એટલે તમને શું મળશે અવ્યાખ્યાયિત ચલો cosec માટે મેળવવાનું છે તો પાછું તેનું ઉલટું લખો એટલે આ તમને મળશે અવ્યાખ્યાયિત આ મળશે તમને 2 આ મળશે તમને વર્ગમૂળ 2 આ મળશે 2 ના છેદમાં વર્ગમૂળ 2 સોરી 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને આ તમને શું જોવા મળશે 1 cosec ને તમે જો બીજી રીતે મેળવવા માંગતો છો તો આનું વ્યસ્ત લઈ લો sin નું વ્યસ્ત તો પણ તમે આ cosec બનાવી શકો છો એટલે આ કિસ્સામાં તમે જોયું કે કેવી રીતે તમે અલગ અલગ કિસ્સાઓ લેશો તો તમને આ બધા cosec તમે 10મા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છે હવે આ જ કિસ્સો આપણે અહીંયા કેવી રીતે યુઝ કરવાનો છે તે તમારે અહીંયા શીખવાનું છે તેના માટે આપણે જે રેડિયન માપ માટે એકમ વર્તુળની ચર્ચા કરી હતી કે એકમ માપવાળા વર્તુળમાં તમે રેડિયન માપ લઈ શકો તેના ઉપયોગથી તમે આ બધું કિસ્સાનો ઉપયોગ કરશો તો તમને 11મા ધોરણની ત્રિકોણમિતિ જોવા મળશે કારણ કે આપણે જોયા કે ખૂણા પાઈ બાય 2 નથી આપણને પાઈ 2 પાઈ બાય 2 5 પાઈ બાય 6 જે પાઈ બાય 2 કરતાં વધારે મૂલ્ય ધરાવે છે અથવા 90 કરતાં વધારે 420 560 આવા અંશ આવી જાય તો આપણે મૂલ્ય કેવી રીતે મેળવવાના છે તેના માટે એકમ વર્તુળનો એક કિસ્સો છે જે તમને કામ લાગશે કે કેવી રીતે તમે કોઈપણ ત્રિકોણમિતિનો કિસ્સાને ઉકેલી શકો છો તો સૌપ્રથમ આપણે એકમ વર્તુળની ચર્ચા કરીએ ત્યારબાદ જોઈએ કે કેવી રીતે તમે તેની ચર્ચા કરશો ચાલો તો જુઓ કેવી રીતે થાય મેં કાઢી નાખું છું આને હવે જે આપણે શીખવાના છે તે એકમ વર્તુળનો કિસ્સો તેના પરથી તમને અલગ અલગ ચરણમાં પાઈ બાય 2 કરતાં મોટું મૂલ્ય આવે તો ત્રિકોણમિતિમાં તમે કેવી રીતે કરશો તે જોવા મળશે ચાલો તો જોઈએ આપણે બનાવીએ એકમ વર્તુળ અહીંયા બનાવી દઉં છું મેં ત્યાર પછી તેના બધા કિસ્સા શીખીએ આપણે ધારો કે આ મારા પાસે એક વર્તુળ આ છે મારા પાસે xx yx એકમ વર્તુળનું કેન્દ્ર હંમેશા ઉગમ બિંદુ હશે અને ત્રિજ્યા કેટલી હશે 1 એકમ એટલે કે મારે અહીંયા એક એવો વર્તુળ બનાવવાનો છે તમારો કે જેની ત્રિજ્યા 1 એકમ હોવી જોઈએ એટલે કે અહીંયાથી લઈને અહીંયાનું જે માપ હશે તે 1 એકમ હોવું જોઈએ અહીંયાથી લઈને અહીંયાનું માપ પણ કેટલું હોવું જોઈએ 1 એકમ અહીંયાથી લઈને અહીંયાનું માપ પણ શું થઈ જવું જોઈએ 1 એકમ અને આ માપ પણ શું થઈ જવું જોઈએ 1 એકમ આપણે કોઈ પણ એક જ લેવાનું છે એટલે વાંધો નથી ચલો હવે વાત કરીએ કે આ તો દ્વિપરિમાણીય ભૂમિતિ છે દ્વિપરિમાણીય ભૂમિતિમાં જો કોઈ પણ બિંદુ તમે દર્શાવો ધારો કે અમે અહીંયા એક બિંદુ લઈ લો પી તેના યામ આપણે શું લખી શકીએ એક્સ કોમા વાય બરાબર છે તો ધારો કે હવે મેં આને એમ જોડી દઉં તો આ શું થઈ જાય 1 એકમ કારણ કે વર્તુળનું કેન્દ્ર તો આ છે અને આ વર્તુળ પરનું બિંદુ છે એટલે આ ત્રિજ્યા આ પણ ત્રિજ્યા થઈ જાય વર્તુળની એટલે આનું મૂલ્ય શું છે તમારા પાસે 1 એકમ આના પરથી તમે નક્કી કરી શકો છો કે ત્રિકોણમિતિમાં એકમ વર્તુળ પરના બિંદુઓ પી એક્સ કોમા વાય સ્વરૂપના હોઈ શકે બિંદુ કયા મળશે તમને પી એક્સ કોમા વાય જ્યાં પી ઓફ એક્સ કોમા વાય સ્વરૂપના મળે હવે આમાં શું થાય કે જો તમે આને ત્રિકોણમિતિ સ્વરૂપે બદલાવવા માંગો તો ધારી લો કે આ ખૂણો બને છે મારા પાસે થીટા કયો ખૂણો ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં ગયો આ પરિભ્રમણ કર્યું અને એક્સ સાથે મેં ધાર્યું કે આ થીટા બનાવે છે તો અમે લખી શકું છું કે એક્સનું મૂલ્ય તમને મળશે કોસ થીટા અને વાયનું મૂલ્ય તમને શું મળે છે સાઇન થીટા મળે છે એટલે કે એનો અર્થ શું થઈ ગયો કે યામ તમને શું મળશે પીના યામ
તમને શું મળશે પીના યામ. તો ત્રિકોણમિતિમાં યામને તમે કોસ થીટા કોમા સાઇન થીટા સ્વરૂપે દર્શાવી શકો છો. ખ્યાલ આવી ગયો કે યાદ રાખવાનું છે કે દ્વિપરિમાણીય ભૂમિતિમાં જો ત્રિકોણમિતિનો ઉપયોગ કરવામાં આવે ને એકમ વર્તુળ પરનું જો કોઈ બિંદુ લેવામાં આવે તો તેના યામ હંમેશા કોસ થીટા સાઇન થીટા સ્વરૂપે હોય, જ્યાં થીટા એ ત્રિજ્યા એ એક્સ અક્ષ સાથે બનાવેલો જે ખૂણો હોય, કેન્દ્રને તમારે બિંદુથી જોડવાનું છે અને તે રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે તે કોનું મૂલ્ય હશે, તમારા થીટાનું મૂલ્ય હશે. ચલો આમાં અલગ અલગ કિસ્સા તેમ તેમ આન્સર આવે. ચલો હવે આ ચરણ છે, તો જો ચરણના હિસાબે મેં વાત કરું તો મેં કીધું તે મને તમે શું લખી શકો છો, કોસ થીટા કોમા સાઇન થીટા લખી શકો આપણે તેના બરાબર. હવે વાત કરીએ આ કયું ચરણ છે, પ્રથમ ચરણ. આ કયું ચરણ છે, બીજું ચરણ. આ કયું ચરણ છે, ત્રીજું ચરણ. અને આ કયું ચરણ છે, ચોથું ચરણ છે. ચલો આના પ્રમાણે તમે ગણી શકો કે તમારા છ ત્રિકોણમિતીય ગુણોત્તરો કયા ચરણમાં કયા પ્રકારના મૂલ્ય ધરાવે. બે પ્રકારના મૂલ્ય મળશે મને, એક આવશે ધન મૂલ્ય અને બીજું આવશે ઋણ મૂલ્ય. તો મારે ચકાસવાનું છે કે આ ચાર ચરણોમાંથી કયા ચરણમાં કયું ત્રિકોણમિતીય વિધેય ધન છે અને કયું ત્રિકોણમિતીય વિધેય ઋણ છે તે મારે નક્કી કરવાનું છે. ચલો નક્કી કેવી રીતે કરીએ, તો મેં કીધું તેમ પ્રથમ ચરણમાં એક્સ અને વાય બંને શું આવે, ધન. એટલે મેં લખી શકું અહીંયા કોસ થીટા પણ ધન આવવાનું અને સાઇન થીટા પણ શું આવવાનું, તમારું ધન. તો મેં લખી શકું કે પ્રથમ ચરણમાં સાઇન થીટા અને કોસ થીટા બંને ધન મૂલ્ય છે, એટલે કે ઝીરો કરતાં વધારે મૂલ્ય ધરાવે. તો બાકીના બધા વિધેય બને કોનાથી, સાઇન અને કોસથી જ બનવાના છે. એટલે તમારે યાદ રાખવાનું છે કે અહીં બધા જ શું આવશે, ધન. બધા જ ગુણોત્તરો ધન. બધા જ ગુણોત્તરો કયું મૂલ્ય ધરાવે છે, ધન. એટલે કે સાઇન હોય, કોસ હોય, ટેન હોય, કોટ હોય, સેક કે કોસેક, બધાના મૂલ્ય આ કિસ્સામાં શું આવે છે, ધન આવે છે. ત્યારબાદ બીજું ચરણ આવે, તો બીજા ચરણમાં આપણે ખબર છે કે એક્સ શું આવે, ઋણ, અને વાય શું આવે, ધન. એટલે કે જે કિસ્સામાં ખાલી સાઇન થીટાનો ઉપયોગ કરેલો છે તે બધા ધન અને બાકીના બધા શું થઈ જશે, ઋણ. તો સાઇન ક્યાં ક્યાં યુઝ થાય, એક તો સાઇન થીટામાં અને બીજું કયું આવશે, કોસેક થીટામાં. તો તમારું સાઇન થીટા અને કોસેક થીટા શું આવે, ધન આવશે. બાકીના બધા એટલે કે કયા કયા બાકી રહી ગયા, સા કોસ, ટેન, કોટ અને સેક, આ ચાર શું આવશે, ઋણ આવી જશે. ખ્યાલ આવી જશે કેવી રીતે થઈ જશે. તો મેં અહીંયાનો એક કોષ્ટક બનાવી પૂરી રહી, જેનાથી તમને ખબર પડે કેવી રીતે થઈ જાય. અહીંયા એક કોષ્ટક બનાવી લઈએ છીએ આપણે ચરણ પ્રમાણે, એટલે તમારે યાદ રાખવાનું છે આ કોષ્ટક કયા ચરણમાં કોણ ધન કોણ ઋણ તે તમે ડાયરેક્ટ નક્કી કરી શકો છો. અહીંયા અહીંયા આપણું વિધેય આવશે, આ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું ચરણ. તો આ ચરણ નંબર એક, ચરણ નંબર બે, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ છે તમારા પાસે. અહીંયા છે સૌ પ્રથમ તમારા પાસે સાઇન, કોસ, પછી મારા પાસે શું આવશે અહીંયા, ટેન, કોટ, સેક અને કોસેક. ચલો મેં કીધું તેમ પ્રથમ ચરણમાં બધા શું આવશે, ધન. પ્રથમ ચરણમાં બધે શું આવી જશે, ધન. બીજા ચરણની વાત કરું તો આપણને કોણ કોણ ધન મળ્યા, તો સાઇન ધન મળ્યું અને કોસેક ધન મળ્યું, બાકીના બધા મારા માટે શું આવશે, ઋણ આવી જશે. ચલો ત્રીજા કિસ્સામાં વાત કરું તો એક્સ અને વાય બંને ઋણ આવવાના, એટલે કે સાઇન થીટા અને કોસ થીટા બંને ઋણ થઈ જવાના. એટલે કે જ્યાં જ્યાં એ વિધેય અલગ અલગ હતા, એટલે કે સાઇન શું આવશે, ઋણ આવશે, કોસ શું આવશે, ઋણ આવશે. તો ટેન ધન, કારણ કે સાઇન ભાગ્યા કોસ કરવાનો એટલે માઇનસ ભાગ્યા માઇનસ થઈ જશે એટલે પ્લસ થઈ ગયું, પહેલાં નીચે સમજે લેખા તે કામ લાગશે. કોટ ટેનનું વ્યસ્ત આવે એટલે પણ શું આવવાનું, ધન. સેક લખી શકો વન બાય કોસ એટલે માઇનસ રહેવાનું, અને કોસેક લખી શકો વન બાય સાઇન તો એ પણ શું રહેવાનું છે, માઇનસ રહેવાનું છે. ચોથા ચરણની વાત કરું તો ચોથા ચરણમાં એક્સ ધન હોય અને વાય શું હોય, ઋણ. એટલે કે કોસ થીટા તમારું ધન છે અને સાઇન થીટા તમારું શું છે, ઋણ આવશે. તો જો સાઇન થીટા ઋણ, એટલે સાઇન જ્યાં જ્યાં ઉપયોગ થયો ત્યાં ઋણ થઈ જવાનું, એટલે કે સાઇન થીટામાં આ ઋણ થઈ જશે, કોસ ધન થશે, ટેન ઋણ થશે, કોટ ઋણ થશે, સેક ધન થશે અને કોસેક થઈ જશે, ઋણ થઈ જશે. તો આને તમારે યાદ કેવી રીતે રાખવાનું છે, તો તમારે આને યાદ રાખવાનું પ્રક્રિયા છે ઓલ એસ ટી સી, ઓલ સિલ્વર ટી કપ્સ. તમારે આ રીતે યાદ રાખવું તો આ રીતે પણ યાદ રાખી શકો છો કે ઓલ સિલ્વર ટી કપ્સ, જે કેપિટલ છે. ઓલ એટલે બધા, એસ એટલે સાઇન અને કોસેક, ટી એટલે ટેન અને કોટ,
સી એટલે કોસ અને સેક. ખેલાડી કોઈ યાદ રાખી શકો છો તમે કયા ચરણમાં કોણ ધન છે ઋણ છે તમારે જો નક્કી કરવું હોય તો તમારે યાદ રાખવાનું છે ઓલ સિલ્વર ટી કપ્સ. ઓલ એટલે બધા, સિલ્વર એટલે કે એસ એટલે કે સાઇન અને કોસેક, ટી એટલે કે ટેન અને કોટ, અને સી એટલે કે શું આવશે મારા પાસે, સી મારા પાસે શું આવી જશે સિલ્વર કપ્સમાં એટલે કે કોસ અને સેક આવી જશે. સો હું જોઈ શકું છું કે કેવી રીતે જ્યારે મને આ પ્રક્રિયા કરવામાં આવી તો મેં ગણતરી કરીને અલગ અલગ પ્રકારે જવાબ મેળવી શકું છું. થોડી પ્રક્રિયા કરું એટલે મારા પાસે હા ખબર હશે કે હા કેવી રીતે આને કિસ્સાઓ મેળવી શકું છું. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે. ચાલો હવે વાત આવે કે સર આ તો તમે ઝીરો ચરણની વાત કરી, આના કરતાં વધારે ખૂણા જેવી રીતે 420 અંશનો ખૂણો આપણે જોયો છે, 540 અંશનો ખૂણો મળે, તેના મૂલ્ય કેવી રીતે શોધીએ? કારણ કે આપણા પાસે તો 0 થી 90 લેનો જ કિસ્સો છે. મારા પાસે જે મૂલ્ય છે તે 0 થી 90 અંશ માટે છે, અને મને જો 980 અંશ આપી દઉં, 540 અંશ આપી દઉં, 2080 અંશ આપી દઉં, અને આના મૂલ્ય જો શોધવા કહી તો મને થોડુંક શું લાગે ગડબડ કે મેં આનો ડાયરેક્ટ કિસ્સો નહીં મેળવી શકું છું. તો એના માટે એવો કયો કિસ્સો ઉપયોગ કરવાનો છે કે જેનાથી આપણા પાસે કિસ્સા આવશે? તો આપણે જે કોટિકોણનો કિસ્સો લીધેલો હતો ત્રિકોણમિતિમાં કોટિકોણના કિસ્સા, તેવા જ કિસ્સા લઈને તમે તેની ગણતરી કરીને જવાબ આપી શકો છો. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? તો જુઓ કેવી રીતે તમે આને કરી શકો છો તેનો કિસ્સો બતાવો છો એટલે તમારા પાસે શું આવશે ધ્યાન આવી જશે. ચાલો તો જુઓ તેના માટે પણ મને એકમ વર્તુળની જરૂર છે, તો હું એકમ વર્તુળ બનાવું છું કે જેના આધારે તમે કયા ચરણમાં કોણ ધન, કયું ઋણ, કયા કિસ્સામાં કયું મૂલ્ય મળશે તે તમે ડાયરેક્ટ નક્કી કરી શકો છો, અને તમને બધા મૂલ્ય ફટાફટ જોવા મળી જશે. ચાલો તેના માટે પણ મને એકમ વર્તુળની જરૂર છે, એના પરથી જ મેં આ બધા કિસ્સા મેળવી શકું. તો જુઓ કે કેવી રીતે તમે એકમ વર્તુળ પરથી આ મેળવશો. મેં અહીંયા એક એકમ વર્તુળ બનાવું છું મોટું એટલે મને સમજાવવામાં તમને સરળતા પડે અને તમારો કિસ્સો બી સરળતાથી સમજી જશો તમે. આ મારો એક્સ અક્ષ છે, આ મારું વાય અક્ષ છે, આ એક્સ ડેશ આવશે, આ શું આવશે વાય ડેશ આવશે, અને આ તમારું શું છે ઉગમ બિંદુ. આ બધા એકમ વર્તુળ છે, અગેન બધાની ત્રિજ્યા શું છે એક એકમ છે. ચાલો હવે પરિભ્રમણની વાત કરીએ, જે રીતે આપણે ખૂણા માટે કીધેલું હતું કે ધારો કે શરૂઆતમાં અહીંયા મેં લેલો 0 અંશ કે રેડિયન ગમે તમે લઈ શકો છો. હવે જ્યારે મેં અહીંયાથી અહીંયા પરિભ્રમણ કરીને પહોંચું છું તો આ ખૂણો કેટલો બને છે 90 અંશનો, એટલે કે આ બિંદુ જ્યાં જ્યાં મળશે ત્યાં મને કયો ખૂણો મળશે 90 અંશનો મળશે, બરાબર છે. અને રેડિયનમાં લખો તો 90 અંશ રેડિયનમાં તમે શું લખી શકો છો મેં કીધું તેમ, તો એને તમે લખી શકો છો π/2, એટલે તમને અહીંયા ક્યાં તો 90 અંશ મળશે ક્યાં તો તમે એને શું લખી શકો છો π/2 લખી શકો. પાછું પરિભ્રમણ કરીને અહીંયા આવશે તો આ 90 બીજા ઉમેરાઈ ગયા, એટલે આ બિંદુ આગળ તમને જે મૂલ્ય હશે તે કેટલું અંશ હશે 180 અંશ હશે ખૂણો, અને અથવા તો તમે તેને શું લખી શકો છો ગણતરીમાં π, રેડિયનમાં રૂપાંતર કરતો જતો છે બધાનો. પાછું તમે અહીંયા પરિભ્રમણ કરો તો વત્તા 90 પાછા ઉમેરાઈ જશે, તો અહીંયા તમને જોવા મળશે 270 અંશ, અથવા તમે તેને લખી શકો છો 3π/2, રેડિયનમાં રૂપાંતર 6 એટલે તમને આ બધા મળી જશે કે આ કેટલો આવશે 370. પાછું જ્યારે તમે પરિભ્રમણ કરીને પૂર્ણ કરીને પાછું તમે અહીંયા પહોંચશો એટલે પાછું વત્તા 90 થઈ જશે, એટલે આ કિસ્સામાં હવે તમને મળશે 360 અંશ, અથવા તમે તેને રેડિયનમાં લખી શકો છો 2π. તો આખું પરિભ્રમણ પૂર્ણ કરીએ આપણને ખબર છે 360 અંશનો ખૂણો બને, અથવા તો તમે શું લખી શકો છો 2π. પાછું પરિભ્રમણ કરું એટલે વત્તા π પાછું થઈ જાય, π/2 વત્તા પાછું થઈ જાય મારા પાસે, તો આ કિસ્સામાં મારા પાસે શું આવશે +2, પાછું મારા પાસે શું થઈ ગયું 2π + π/2 કરવાનું, મારે 90 વત્તા ઉમેરવાના, તો 360 વત્તા 90 કરું મેં, મારે શું કહેવાનું છે 360 વત્તા 90 એટલે મને મળી જાય 450 અંશ. 90 ઉમેરા દીધામાં તો 450 અંશ મળે, અથવા તો મેં તમારે એને કરવા માગું તો મને અહીંયા શું મળશે 5π/2 મળશે. શું મળશે 5π/2 મળશે. આ ક્યારે? જ્યારે પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં છે ત્યારે કિસ્સો છે. હવે જો ઘડિયાળની કાંટાની દિશામાં જાઉં એટલે કે મેં જો આ તરફ આવ્યો તો મને મળશે -π/2, કારણ કે 90 અંશ આ બાજુ ઉમેરાઈ ગયા. ખ્યાલ આવ્યો કે રીતે થઈ જશે? પાછો આ બાજુ જાઉં તો મને મળશે -π, આ બાજુ જવા એટલે મને મળશે -3π/2, પાછો આ બાજુ જવા એટલે મને મળશે -2π. ખ્યાલ આવી ગયો? એટલે પરિભ્રમણ તમે કઈ દિશામાં કરો છો તેના આધારે આ બધી ગણતરી તમને જોવા મળશે. તો ચારે ચાર ચરણમાં આપણે કેવી રીતે કરવાના છે તે પહેલાં સમજી લઈએ, ત્યાર પછી આપણે જોવાનું છે કે કેવી ઘણી ગણતરી તમે કરશો અને તમને કઈ રીતે જવાબ મળવાનો છે તેના માટે થોડીક ગણતરી તમારે હજુ યાદ રાખવી પડશે. ચલો તો બતાવું છું કેવી રીતે કરવાનું છે તમારે. આ તમને કેવી રીતે કામ લાગશે તે તમને શીખવાનું છે મેઇન, કે આ એકમ વર્તુળથી તમે કઈ કઈ ગણતરી કરવાના છો તે તમારે અહીંયા શીખવું જરૂરી છે એટલા માટે.
ચલો તો આપણે આ નથી શીખવાનું, આપણે જે શીખવાનું છે તે તમને એકદમ સરળ બતાવું કે કેવી રીતે તમારે યાદ રાખવાનું છે, કયો ગુણને કારણે મળે તમને, તમે પછી તેના અકોર્ડિંગ આખું મેળવી શકો છો. જો તમારે આ રીતે યાદ રાખવાનું, આ ઝીરો, પછી આ પાઈ બાય ટુ, પછી ટુ પાઈ બાય ટુ, કેવી રીતે યાદ રાખવાનું ખબર પડી ગઈ ને, પહેલા ઝીરો, પછી એકવાર પાઈ બાય ટુ, પછી ટુ પાઈ બાય ટુ, પછી થ્રી પાઈ બાય ટુ, પછી ફોર પાઈ બાય ટુ, પછી ફાઈવ પાઈ બાય ટુ, પછી સિક્સ પાઈ બાય ટુ. ખ્યાલ આવ્યો? આગળ 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 જતા રહેવાનું એટલે તમને શું મળે, તમારા મૂલ્ય. પછી ફોર પાઈ બાય ટુને શું લખી શકો? ટુ પાઈ. સિક્સ પાઈ બાય ટુને તમે શું લખી શકો? થ્રી પાઈ. ટુ પાઈ બાય ટુને શું લખી શકો તમે? પાઈ. એટલે કે અહીંયા તમને પાઈના અયુગ્મ અંકો મળશે અને અહીંયા પાઈના કયા મળશે તમને? યુગ્મ અંકો મળશે. એટલે કે તમે જ્યારે આની ઘડિયાળની કાંટાની દિશામાં જાઓ, વિરુદ્ધ દિશામાં, તો તમને પહેલાં ઝીરો મળેલું હોય, પછી તમને ટુ પાઈ મળે, ફોર પાઈ મળે, સિક્સ પાઈ મળે. આ રીતે અનંત સુધી તમે જેટલી વાર પરિભ્રમણ કરશો તેટલી વાર તમને આન્સર મળશે. ફોર પાઈ એટલે શું થાય કે એક વાર પરિભ્રમણ કર્યું એટલે ટુ પાઈ, બીજી વાર પરિભ્રમણ કરો એટલે તમે અહીંયા આવો ત્યારે તમને કેટલો ખૂણો મળશે? ફોર પાઈનો કિસ્સો મળશે. બે વાર આખું પરિભ્રમણ કરવું પડશે. સો એ પરિભ્રમણ પર આધાર રાખે કે તમે કેવી રીતે આ પરિભ્રમણથી તમારો જવાબ મેળવેલો છે. ચાલો તો આ યાદ રાખવાનું કે તમને આ બિંદુ આગળ કયા કયા ખૂણા મળશે. મેં કીધું તેમ તો ટુ પાઈ, થ્રી પાઈ, ફોર પાઈ આવું મળશે. ચલો અહીંયા શું મળ્યું? પહેલાં પાઈ બાય ટુ મળ્યું, અથવા તો તમારે કંઈ અંશમાં યાદ રાખવાનું છે તો આ ઝીરો મળે, ત્રણસો સાઠ મળે, સાતસો વીસ મળે, તેમ આગળ આગળ જાઓ તેમ તમને ખૂણો મળે. પછી અહીંયા તમે આવો તો તમને પહેલાં શું મળેલું? મેં કીધું તેમ પહેલાં પાઈ બાય ટુ મળે, અથવા તમે લઈ શકો કે આ નેવન્સ છે. પછી તમને મળે ફાઈવ પાઈ બાય ટુ, તમને શું મળે? ફાઈવ પાઈ બાય ટુ, અથવા તો મેં કીધું તેમ તમને શું મળે? પાંચસો ચાલીસ મળે. તે રીતે તમે આગળ જાઓ તો તમને નાઇન પાઈ બાય ટુ મળશે. આગળ આગળ કરતા જાઓ તમારા પાસે તમારો આન્સર આખો આવતો જશે, અનંત સુધી મળશે. આ ક્યારે? જ્યારે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં જશું ત્યારે. તે રીતે અહીંયા જ્યારે મેં ઝીરોની તરફ જાઉં છું તો મને પહેલાં પાઈ મળશે, પછી થ્રી પાઈ મળશે, ફાઈવ પાઈ મળશે, એટલે અયુગમાં પાઈની સંખ્યા તમને જોવા મળી છે. બરાબર છે? તે રીતે અનંત સુધી તમે જોવા મળશો. અહીંયા તમે આવ્યા તો તમને થ્રી પાઈ બાય ટુ જોવા મળ્યું, પછી તમને મળશે અહીંયા સેવન પાઈ બાય ટુ, પછી તમને મળશે ઇલેવન પાઈ બાય ટુ. આ રીતે આખું અનંત સુધી તમે જઈ શકો છો. આ ક્યારે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે આગળ વધીએ તો. અહીંયા તમે યાદ રાખો હોય તો આ એકસો એંસી અંશ થાય, પછી પાછો અંદર ટુ પાઈ એડ કરો એટલે ત્રણસો સાઠ પ્લસ તમે અંશ માપવા, તો પછી તમે શું કરવાનું? મેં કીધું તમે એકસો એંસી ભાગ્યા પાઈથી ભાગાકાર કરી નાખો તો તમને તેનું રેડિયન માપ પણ જોવા અંશ માપ જોવા મળશે. પર હમણાં 99% તમારે 11મા ધોરણમાં રેડિયન માપનો ઉપયોગ વધારે કરવાનો છે. નહીં ખબર પડતું હોય તો રેડિયનમાં રૂપાંતર કરી નાખો અને પછી ગણતરી કરો તો બેટર રહેશે, તો વધારે બેટર રહેશે તમારા માટે. પર હવે વાત આવે કે સર તમે ઘડિયાળના કાંટાની દિશામાં ગયા તો શું થાય? તો તમારે જો તમે આ દિશામાં આગળ વધો તો તમને અહીંયા પહેલો ખૂણો મળે માઇનસ ફાઈવ બાય ટુ મળે, પછી તમને મળશે માઇનસ ફાઈવ પાઈ બાય ટુ મળશે. આ રીતે તમે આગળ જશો. ચાલો ને, કેવી રીતે થયું? જો જે અહીંયા ધન હતું તે અહીંયા ઋણમાં આવી ગયું. જો ખબર પડી ગઈ ને, જે તમે એમ ધનમાં મેળવતા હતા તે તમને અહીંયા કયામાં મળશે? ઋણમાં મળી ગયા. ચલો તેમ અહીંયા આવશો તો અહીંયા સેમ તમને અહીંયા પહેલાં મળશે માઇનસ ફાઈ, પછી મળશે માઇનસ થ્રી પાઈ, પછી મળશે માઇનસ ફાઈવ પાઈ. આ રીતે અનંત સુધી મળશે. પાછો આ બાજુ જાઓ, હવે તમને ઋણમાં કોણ મળશે? જે અહીંયા ધનમાં હતા, એટલે તમને પહેલાં મળશે માઇનસ થ્રી પાઈ બાય ટુ મળે, પછી તમને માઇનસ સેવન પાઈ બાય ટુ મળે. આ રીતે તમને ઋણ મળશે. અને આ બાજુ આવશો એટલે તમને માઇનસ ટુ પાઈ, માઇનસ ફોર પાઈ, માઇનસ સિક્સ પાઈ આખું જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એટલે પહેલાં તો કયા બિંદુ આગળ કયો ખૂણો બને તે તમારે જાણવો જરૂરી છે, તેના પછી તમે કોઈપણ ગણતરી કરીને જવાબ લાવી શકો છો. ચલો આ આવી ગયું, પછી શું થાય કે મારે આ બધાનું શું કામ છે સર? મારે આ ગણતરીનું શું કામ છે? તો યાદ રાખવાનું કે અહીંયા જે તમારું સામાન્ય સ્વરૂપ હશે તે હંમેશા ટુ એન સ્વરૂપમાં હોય, જ્યાં એન બિલોંગ્સ ટુ આવે ઝેડ. જે રીતે આપણે પ્રથમ પ્રકરણ કે યુગ્મ સંખ્યા હંમેશા કયા સ્વરૂપમાં હોય? ટુ એન સ્વરૂપે, જ્યાં એન શું આવે? કોઈ પણ ઝેડ આવે, એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવે. તો જો એન બરાબર વન મૂકો તો ટુ એન પાઈ અહીંયા શું આવશે? ટુ એન પાઈ સ્વરૂપે આવે. તમારા પાસે કયા સ્વરૂપમાં આવે? ટુ એન પાઈ. એટલે કે ટુ એન પાઈ બેના યુગ્મ સંખ્યા પ્લસ કંઈ પણ તમે કરશો તો ટુ એન પાઈ તમને કયા બિંદુ પર લાવીને મૂકશે? આ બિંદુ પર. તે રીતે તમે આને જો લખવા માંગો તો આવશે તમારા પાસે ટુ એન પ્લસ વન, અને અહીંયા આવશે તમારા પાસે પાઈ બાય ટુ. કેવી રીતે? એન બરાબર ઝીરો મૂકો તો પાઈ બાય ટુ, વન મૂકો તો થ્રી પાઈ બાય ટુ મળે. એટલે અહીંયા તમને શું મળે? ફોર એન પ્લસ વન મળે. તમે એન બરાબર ઝીરો મૂકો તો પાઈ બાય ટુ, એન બરાબર વન મૂકો તો ફાઈવ પાઈ બાય ટુ, એન બરાબર ટુ મૂકો તો સેવન નાઇન પાઈ બાય ટુ.
તો અને n બિલોંગ ટુ શું આવે તમારા પાસે z તો સામાન્ય બિંદુ કયું 4n + 1 π / 2 n બરાબર 0 1 2 3 4 મૂકો તો તમને આ બધા બિંદુઓ તમને અહીંયા જોવા મળે તે રીતે તમે અહીંયા 2n + 1 π જ્યાં n બિલોંગ્સ ટુ z આવે એટલે કે n બરાબર 0 મૂકો તો π 1 મૂકો તો 3 π 2 મૂકો તો 5 π - 1 મૂકો તો - π - 2 મૂકો તો - 3 π આ રીતે તમને સામાન્ય આ બધા સામાન્ય બિંદુઓ છે જ્યાં તમને અલગ અલગ બિંદુ મૂકતા તમને તમારા શું મળશે આન્સર જોવા મળશે તે રીતે અહીંયા આવશે તમારા પાસે 4n + 3 અહીંયા 4n + 1 હતો અહીંયા 4n + 3 શું આવશે π / 2 આ બધા સામાન્ય બિંદુઓ તમારે જોવા મળે છે જાઈન બિલોંગ શું આવે છે તો આ બધું મને કામ ક્યારે લાગશે જ્યારે મારે કઈ કોઈ ચરણમાં જઈને આન્સર લાવવો હોય અને મારે તેનું જોવાનું છે કે તેનો આન્સર કયા સ્વરૂપમાં આવી શકે તેના માટે મને આ વસ્તુ કામ લાગે ધારો કે મને એમ કહી દે કે સાઈન 10 π / 3 નું મૂલ્ય કેટલું આવે તે મારે શોધી નાખવાનું છે હવે સાઈન 10 π / 3 તો બહુ મોટું લાગે મારા માટે સાઈન 10 π / 3 આપણે કેવી રીતે મેળવવાના છે તો એના માટે હવે તમારે આ કન્વર્ઝન શીખવાનું છે કે કયા ચરણમાં એ ગયું છે કયા ચરણમાં એ કયું ધન મૂલ્ય રાખે કે ઋણ મૂલ્ય રાખે અને તેના અકોર્ડિંગ આન્સર લાવવાનો છે ચાલો હવે ધારો કે 10 π / 3 જોઈએ છે તો મારે શું કરવાનું 10 ના નજીક એવો કયો સંખ્યા છે જે 3 નો ગુણક છે તો 9 આવશે તો સાઈન ને મેં આ રીતે લખું ચાલે સાઈન 9 π + π ના છેદમાં 3 લખી શકું અલગ અલગ લસા આપી દો તમને તો સાઈન શું મળશે 9 π / 3 એટલે 3 π + π / 3 મળશે હવે શું કરવાનું તે જુઓ હવે તમે જે પહેલાં 3માં શીખેલા છે તે કિસ્સામાં આવશે તો 3 π એટલે તમને ક્યાં મળ્યું અહીંયા પ્લસ એટલે તમે ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં જવાના એટલે હવે તમે કયા ચરણમાં પહોંચી જશો આ કિસ્સામાં કે આ કિસ્સામાં તમને મળશે ત્રીજું ચરણ ચલો ત્રીજા ચરણમાં સાઈન ધન કે ઋણ તો આપણને ખબર છે ઓલ એસ ટી સી એટલે કે અહીંયા ટી આવે એટલે સાઈન અને કોસ શું આવે ઋણ એટલે તમારે એને લખવાનું માઇનસ સાઈન અને પાઈ આવે તો તમારે વિધેય બદલવાનું નહીં આવશે અને આનું મૂલ્ય કોના બરાબર થઈ જશે માઇનસ સાઈન પાઈ / 3 બરાબર થઈ જશે તો હવે આપણે શીખવાનું છે કે ક્યારે તમારે વિધેય બદલવાનું આવે ક્યારે તમારે વિધેય નહીં બદલવાનું આવે તેના ખાલી 3 કિસ્સા તમારે યાદ રાખવાનું આવે તે શીખો તમે બતાવું છું કેવી રીતે કરવાનું છે જો પાઈનો ગુણક મળે તમને પાઈનો ગુણક વત્તા થીટા મળે પ્લસ ઓર માઇનસ તમને શું મળે પાઈનો ગુણક એટલે 1 π 2 π 3 π 4 π 5 π 6 π એવા અને થીટા આવી જાય અને બહાર કોઈ ત્રિકોણમિતિય વિધેય હોય તો તમારે કેવી રીતે યાદ રાખવાનું કે ત્રિકોણમિતિય ગુણોત્તર ના કૌંસમાં પાઈનો ગુણક વત્તા થીટા આપેલું હોય જો મને શું આપેલું છે ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે સાઈન કોસ ટેન જે આપેલો છે અને તેના કૌંસમાં તમને આવું મળી જાય કે પાઈનો ગુણક વત્તા થીટા તો તમારો આન્સર શું આવશે તે ત્રિકોણમિતિય ગુણોત્તર સાથે થીટા એટલે શું થાય કે મને આવું આપી દે સાઈન પાઈ + થીટા શું આવવાનું અને પાછું જોવાનું કે ધન ઋણના કિસ્સા જોઈને જવાના કે પાઈનો ગુણક વત્તા આવે તો ધન ઋણ ચિહ્ન પ્રમાણે આ આન્સર તમારે મળવાનું છે પણ હવે ધન ઋણ થાય કે નહીં થાય તે નક્કી કરવાનું મારે તો સાઈન પાઈ + જોઈએ પાઈ + એટલે તમે કયા ચરણમાં જવાના ત્રીજા ચરણમાં સાઈન શું આવે ઋણ આવે એટલે તમારે આને શું લખવું પડે માઇનસ વિધેય બદલવાનું નથી એટલે તમે લખી શકો છો માઇનસ સાઈન થીટા લખી શકો છો ખ્યાલ આવશે કેવી રીતે થશે તો હવે આપણે જોઈએ કે કયા કયા ગુણોત્તરમાં તમને કયા કયા જવાબો મળશે તેના માટે આખું એક કોષ્ટક બનશે એ કોષ્ટક પરથી તમે જેમ જેમ આગળ જશો તેમ તેમ તમારો જવાબ તમને જોવા મળી જશે એક એક કરીને બતાવું છું એટલે તમારે ધ્યાન રાખવાનું કે કેવી રીતે આવશે ચાર કિસ્સા તમારે શીખવાના છે એટલે હું તમને કોષ્ટક બનાવીને આપું છું આખું કેવી રીતે કરવાનું છે આ ચાર ચરણ યાદ રાખવાના તે જ પ્રમાણે તમને આખું પાછું જોવા મળશે એટલે કે આ વર્તુળ તમારે બનાવવાનું રહેશે આ જ વર્તુળ પરથી આપણે આગળનો કિસ્સો નક્કી કરીશું કે આપણને કેવી રીતે જવાબ જોવા મળવાના છે ઠીક છે ને તો આ ધ્યાન રાખજો કે આ એકમ વર્તુળ તમને ઘણું કામ લાગવાનું છે તમે જેમ જેમ ગણતરી કરશો તેમ તેમ તમારા પાસે શું આવશે અલગ અલગ આન્સર જોવા મળશે ચાલો તો જુઓ કેવી રીતે કરવાનું છે તમારા પાસે તો સૌ પ્રથમ મારા પાસે જે છે અહીંયા કોષ્ટક બનાવી લઉં છું તમારા માટે એ કોષ્ટક પરથી તમે નક્કી કરી શકો કે તમારો આન્સર શું આવશે સાઈન કોસ ટેન કોટ સેક અને કોસેક થીટા હવે બદલાવાથી કોણ થાય જો પાઈ / 2 નો ગુણક મળે તો તમારે સાઈન હોય તો કોસ કોસ હોય તો સાઈનમાં બદલવાનું પછી ટેન હોય તો કોટ અને કોટ હોય તો ટેનમાં બદલવાનું સેક હોય તો કોસેક
અને કોસેક હોય તો કેમાં બદલવાનું છે સેકમાં જ્યારે પાઈ બાય 2 ના ગુણાકમાં આપણે પાઈ બાય 2 માઈનસ થીટા કરેલા તે કિસ્સામાં જાય તો સાઈન નું કોસ કોસ નું સાઈન કરતા હતા ટેન નું કોટ વોટ નું ટેન કરતા હતા અને સેક નું કોસેક અને કોસેક નું શું કરતા હતા સેક તો એ કિસ્સા તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે કે કેવી રીતે કરશો ધારો કે મારા પાસે પહેલા આવી જાય પાઈ બાય 2 માઈનસ થીટા એટલે કે 90 માઈનસ થીટા તમારા પાસે આવી જાય તો આ તમારું થઈ જશે કોસ થીટા સાઈન થીટા તમારું શું બનશે આ બધા થીટા માટે કહું છું થીટાની જગ્યાએ મેં પાઈ માઈનસ થીટા મૂકું તો મારા બધાના આન્સર બદલાઈ જશે કોસ થીટા બનશે મારું સાઈન થીટા ટેન થીટા બનશે મારું કોટ થીટા બનશે મારું ટેન થીટા સેક થીટા બનશે મારું કોસેક થીટા અને કોસેક થીટા બનશે મારું સેક થીટા કેવી રીતે થયું 90 માઈનસ થીટા થઈ જાય ત્યારે ખ્યાલ આવી ગયો પર હવે જો અહીંયા પ્લસ આવે પાઈ બાય 2 પ્લસ થીટા અથવા તો તમે લખી શકો 90 પ્લસ થીટા તો અહીંયા થાય શું હવે જે રીતે આપણે ગુણાક કરેલા છે તે રીતે જરા ગ્રાફમાં બતાવું છું એટલે ખ્યાલ આવશે કે આ વર્તુળ થઈ ગયું આપણું આ ઝીરો આ પાઈ બાય 2 આ પાઈ અને આ 3 પાઈ બાય 2 ચલો પાઈ બાય 2 પ્લસ થીટા એટલે તમે કયા ચલમાં ચાલી જવાના બીજા ચરણમાં તો જ્યારે પણ 2 4 એન પ્લસ 1 પાઈ બાય 2 થાય એટલે તમે કયા ચરણમાં ચાલી જશો બીજા ચરણમાં સાઈન શું આવે ઋણ આવે આ જોવાનું છે તો તમારે માઇનસ લખવાનું અને જે પાછામાં કોપી કરેલું તે જ ઇટ ઇઝ કોસ શું આવે બીજા ચરણમાં એ સોરી સાઈન બીજા ચરણમાં કયું આવે ધન તો ડાયરેક્ટ તમારે શું લખી દેવાનું કોસ થીટા કોસ બીજા ચરણમાં શું આવે ઋણ એટલે તમારે ડાયરેક્ટ શું લખવાનું માઇનસ સાઈન થીટા ટેન ઋણ આવે એટલે માઇનસ કોટ થીટા કોટ તો માઇનસ ટેન થીટા સેક તો માઇનસ કોસેક થીટા અને કોસેક થીટા તો માઇ પ્લસ સેક થીટા આ કેવી રીતે થયું તેનું કારણ બતાવું કે 90 પ્લસ થીટા એટલે કયા ચરણમાં જવાના તમે બીજા ચરણમાં બીજા ચરણમાં પાઈ બાય 2 નો ગુણાક આવે તમે કીધેલું તમારે સાઈનનું શું કરવાનું કોસ કોસનું શું કરવાનું સાઈન ટેનનું શું કરવાનું કોટ કોટનું શું કરવાનું ટેન પછી જોવાનું કે કયા ચરણમાં બહારનું વિધેય આ નથી જોવાનું આ શું આવે ધન આવે કે ઋણ પહેલાં તે ચિહ્ન પાઈ બાય 2 નો ગુણાક હોય તો તમારે શું કરવાનું કોટ થીટામાં રૂપાંતર કરી નાખવાનું છે ચલો ત્યારબાદ બીજો કિસ્સો આવશે પાઈ માઇનસ થીટાનો કિસ્સો અથવા તો તમે લખી શકો છો 180 માઇનસ થીટા 180 અંશ માઇનસ થીટાનો કિસ્સો આવે ચલો 180 અંશ એટલે તમને ક્યાં મળે અહીંયા અને માઇનસ એટલે તમે કઈ દિશામાં જવાના ઘડિયાળના ઘેટાની દિશામાં એટલે આ કિસ્સામાં બી તમે હા મેં કહી દઉં અહીંયા બાજુમાં લખી દઉં આ તમને પ્રથમ ચરણમાં રાખશે આ તમને બીજા ચરણમાં રાખે આ પણ તમને કયા ચરણમાં રાખશે બીજા ચરણમાં રાખે ચલો 180 આવે એટલે વિધેય બદલવાનું નહીં તમારે યાદ કરી રાખવાનું તો અહીંયા સાઈન લખી દેવાનું સાઈન થીટા કોસ થીટા ટેન થીટા કોટ થીટા સેક થીટા કોસેક થીટા હવે ખાલી જોવાનું કે કયા ચરણમાં છે આપણે બીજા ચરણમાં કોણ ડન છે ખાલી સાઈન અને કોસેક એટલે તે સિવાયના બધામાં આગળ તમારે શું લગાવી દેવાનું ઋણ વિધેય એઝ ઇટ ઇઝ રહેલું છે એટલે મારે ખાલી જોવાનું કે કયું વિધેય ધન થઈ તે સિવાયના બધામાં શું લગાવી દેવાનું તમારે ઋણ ચિહ્ન લગાવી દેવાનું તો આ રીતે તમે યાદ રાખી શકો છો પાછું જુઓ કે પાઈ પ્લસ થીટા અથવા તો 180 વત્તા થીટા કરી નાખો આ તમને લઈ જશે ત્રીજા ચરણમાં અહીંયા ચલો ત્રીજા ચરણમાં જાઓ એટલે પાછું વિધેય તો બદલાવાના નથી એટલે મેં પાછું શું લખી દઉં સાઈન થીટા કોસ થીટા ટેન થીટા કોટ થીટા સેક થીટા કોસેક થીટા હવે જોવાનું કયા ચરણમાં છે ત્રીજા ચરણમાં ત્રીજા ચરણમાં કોણ ધન આવે ટેન આ વાળા જોવાના તે વાળા નહીં જોવાના અહીંયા જોવાના તો ટેન અને કોટ ધન એટલે મારે અહીંયા શું લગાવવાનું ખાલી પ્લસ બાકીના બધા ઓટોમેટિક શું થઈ જશે માઇનસ થઈ જશે ત્યાર પછી જુઓ નેક્સ્ટ 3 પાઈ બાય 2 માઇનસ થીટા એટલે તમે પાછા આ બાજુ આવવાના આ અથવા તો તમે લખી શકો આને 270 અંશ માઇનસ થીટા આ પણ તમને ત્રીજા ચરણમાં લઈ જાય છે ચલો ત્રીજા ચરણમાં લઈ જાય તો પાઈ બાય 2 નો ગુણાક એટલે વિધેય બદલી કરવાના અહીંયા સાઈન છે તો અહીંયા તમારે શું લખવાનું કોસ થીટા અહીંયા સાઈન થીટા અહીંયા કોટ થીટા ટેન થીટા કોસેક થીટા અને સેક થીટા કયા ચરણમાં છે તો કયા ચરણમાં છે આપણે ત્રીજા ચરણમાં કોણ ધન ટેન અને કોટ એટલે કે આ લાઈનમાં બધું ધન દેવું જોઈએ એટલે અહીંયા મૂલ્ય શું આવશે ધન બાકીના બધા શું આવશે તમારા માટે ઋણ આવી જશે તો એક કિસ્સો તમારે યાદ રાખવાનો છે નેક્સ્ટ આવી જાય બે બીજા કિસ્સા તમારે યાદ રાખવાના છે ચાલો નેક્સ્ટ આવી જશે મારા પાસે 3 પાઈ બાય 2 પ્લસ થીટા જે તમને ચોથા ચરણમાં લઈ જાય અથવા તો તમે લખી શકો છો 270 અંશ વત્તા થીટા ચલો પાછું મેં કીધું 270 છે એટલે આને પાછું કોસ થીટા પાછું લખવાનું ઉલટું કરીને સાઈન થીટા કોટ થીટા ટેન થીટા
કોસેક થીટા અને સેક થીટા. ચલો ધન કોણ ચોથા ચરણમાં, તો સો કોસેક અને સેક ધન ને, એટલે એ બંને કિસ્સા તમારા શું આવવાના ધન, એટલે કે આ બે ચિહ્ન તમારા ધન દેશે, બાકીના બધા તમારા મૂલ્ય શું આવશે અહીંયા ઋણ આવી જાય. તે રીતે ચોથા ચરણમાં બીજું જવાનું કિસ્સો છે મારા પાસે 2π - થીટા, અથવા લખી શકો છો 360 - થીટા, આ પણ તમને ચોથા ચરણમાં લઈ જશે. પણ 2π છે એટલે વિધેય બદલાવાનું નથી, એટલે આને તમે શું લખી શકો છો, સાઇન થીટા, કોસ થીટા, સેક થીટા, સોરી ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. ચલો ધન કોણ, આ બે, એટલે તે બે જગ્યા પર તમારે શું મૂકવાનું, ખાલી ધન ચિહ્ન, બાકીના બધા પર ઓટોમેટિક શું લગાવી દેવાનું, તમારે માઇનસ થઈ જવાનું. હવે નેક્સ્ટ જ્યારે તમે કરો તો તમને મળે 2π + થીટા, અથવા તો તમે લખી શકો છો 360 + થીટા. પણ 360 થીટામાં જાઓ એટલે તમે પાછું ક્યાં ચાલી જાઓ, પ્રથમ ચરણમાં, એટલે તમારું પાછું સેમ ટુ સેમ વિધેય આ મળશે. પછી પાછું કરો 2π - થીટા, એટલે 2π ની જગ્યાએ શું થઈ જવાનું, 5π/2. તો બધા કિસ્સા માટે તમને આખો આન્સર ઓલવેઝ આ જ ફોર્મેટમાં જોવા મળશે. ખ્યાલ આવી ગયો કે થઈ જશે. તો અહીંયા તમારે નીચે સમ કઈ રીતે રાખવાનું, આ રીતે જોવો કે તમને સાઇન 2nπ + થીટા આપેલું હોય તો તમારો આન્સર શું આવશે, ઓલવેઝ સાઇન થીટા 2nπ યુગ્મ હોય તો. પછી કોસ 2nπ + થીટા આપેલું હોય તો તમને ઓલવેઝ શું જોવા મળશે, કોસ થીટા. એટલે થીટા તમે જો બેના યુગ્મમાં ગુણાકારમાં આવે તો તમારો આન્સર ઓલવેઝ શું આવશે, આ ફોર્મેટમાં આવે. તે રીતે બધા ગુણક તમને અલગ અલગ જોવા મળશે, અલગ અલગ જોવા મળશે. 2n + 1π/2 હોય તો તમને શું મળશે, માઇનસ અને કોસના કિસ્સા તમને અલગ અલગ કિસ્સામાં જોવા મળશે. ચલો તો તેના માટેનો કિસ્સા આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું. આ કોષ્ટક તમારે ખાલી યાદ રાખવાનું છે. હમણાં નેક્સ્ટ વિડીયો જ્યારે આપણે બનાવીશું તેમાં આપણે જોઈશું કે અલગ આના મૂલ્યોનો ઉપયોગ તમે ક્યાં ક્યાં કરી શકો છો, અને થોડાક ત્રિકોણમિતિના સૂત્રો કે જેના પરથી તમે અલગ અલગ કિસ્સાઓ મેળવીને તમારો જવાબ મેળવી શકો છો. તો તે મૂલ્યોના કિસ્સા આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. હાલ પૂરતું તમારે આઇકમ વર્તુળને કયા ચરણમાં કેવી રીતે લઈ જવાનું તે શીખવાનું છે, અને ત્યારબાદ કયા ચરણમાં કોણ ધન અને ઋણ છે તે તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈશું કે ત્રિકોણમિતિના કિસ્સામાં તમે તેની ગણતરી કેવી રીતે કરશો. ઠીક છે, ચાલો તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.